હોળીનો તહેવાર આવે એટલે એક વસ્તુ ખાસ યાદ આવે અને એ છે ધણી ધણી આપણે જનરલી મમરાની જેમ વગાડીને ખાતા હોઈએ છે તો આજે હું તમારા માટે ધાણીમાંથી એક સરસ મજાની વાનગી લઈને આવ્યો છું બિલકુલ યુનિક છે અને એકદમ નવી તમને ચોક્કસ ગમશે ચાલો મારી સાથે મારા કિચનમાં સૌથી પહેલાં આપણે અહીંયા વન થર્ડ કપ પાલકની ભાજી સુધારીને લઈ લીધી છે તો તેને લઈ લઈશું પાલકની ભાજીને મેં ધોઈ લીધી છે અને એને સરસ રીતે સુધારીને રેડી કરી દીધી છે હવે અહીંયા આપણે પાક કપ જેટલા કેપ્સિકમ લઈશું પાક કપ અહીંયા બારીક સુધારેલા લીલા કાંદા લીધેલા છે તેનો સફેદ અને ગ્રીન બંને પાર્ટ આપણે સાથે લઈ લીધેલા છે અહીંયા આપણે વન ફોર્થ કપ લઈશું ગાજર ગાજરને બારીક સુધારીને લઈ લીધા છે સાથે આપણે અહીંયા વન ફોર્થ કપ જેટલા બારીક સુધારેલું લીલું લસણ લીધેલું છે હવે લીલું લસણ તમારી પાસે ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અથવા તો જે રેગ્યુલર સૂકું લસણ આવે છે તેને પણ તમે બારીક સુધારીને અંદર ઉમેરી શકો છો આ લીધા છે અહીંયા કોથમીર કોથમીર પણ આપણે અહીંયા પાં કપ જેટલા લઈ લીધા છે બે લીલા મરચાં લીધા છે અને એને આપણે બારીક સુધારીને લઈ લીધા છે માર્કેટમાં અહીંયા લાલ મરચાં મળતા હોય છે તો અહીંયા મેં એક લાલ મરચું નાનું લીધું હતું અને એને પણ બારીક સુધારીને લઈ લીધું છે જે કાઠિયાવાડી લાલ મરચાં જેનું આપણે અથાણું બનાવીએ છીએ એ મરચાં અહીંયા અમે લાલ લીધા છે એક ટેબલ સ્પૂન જેટલું આપણે આદુની પેસ્ટ લઈ લેવાની છે પેસ્ટની જગ્યાએ તમે બારીક સુધારીને અંદર ઉમેરવા માગતા હો તો પણ તમે અંદર ઉમેરી શકો છો હવે આપણે એની અંદર ઉમેરી લઈશું થોડું

એમાં થોડું જીરું ઉમેરીશું તો અહીંયા હાફ ટી સ્પૂન જીરું લીધું છે અને એને આપણે આ રીતે મસળીને અંદર ઉમેરી લેવાનું છે દરેક વસ્તુને હાથની મદદથી જ આપણે મિક્સ કરવાની રહેશે અને આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે થોડું પ્રેશર પણ આપતું રહેવાનું સાથે જેથી કરીને એમાં મોઈશ્ચર હશે તો તે બધું સરસ રીતે બહાર નીકળવા માંડશે તો બસ જો સરસ રીતે આપણું મિક્સ થઈ ગયું છે અને એકદમ કલરફુલ રેડ ગ્રીન લાગી રહ્યું છે ને બસ તો હવે આપણે એને મૂકી દઈશું રેસ્ટ આપવા માટે રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે બીજું આગળનો પ્રોસેસ કરી લઈએ અહીંયા મારી પાસે એક કપ જુવાની ધાણી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જુવાની ધાણી હોળીના તહેવાર નિમિત્તે જો આપણે એનું સેવન ન કરીએ તો કેમ ચાલે તો અહીંયા આપણે એક કપ જુવાની ધાણી લીધી છે અને એને હાથથી આપણે આ રીતે પ્રેસ કરી અને એને તોડવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ધાણીનો ઝીણો ઝીણો ભૂકો થઈ ગયો છે અને અમુક પાર્ટ જે છે તે આખા રહ્યા છે બસ આપણને આ રીતનું જ જોઈએ છે વધારે પડતું આપણે ઝીણું નથી કરવાનું અને ચોપરમાં તો બિલકુલ નહીં કરવાનું મિક્સરમાં પણ બિલકુલ નહીં કરવાનું નહીં તો એનું પાવડર વધારે થઈ જશે બસ આપણે હાથની મદદથી આ રીતે થોડું મસાઈ લેવાનું છે અને આ જ રીતનું આપણને ટેક્સચર જોઈએ છે દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે પાણી સરસ રીતે છૂટું પડી ગયું છે અને બધા શાકભાજી પણ એકદમ સોફ્ટ થઈ ગયેલા છે તો હવે આપણે એની અંદર બાકીના મસાલા કરીએ તો અહીં આપણે લીધો છે બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ બારીક જે આપણે પાપડી બનાવતા હોઈએ છીએ એ જ ચોખાનો લોટ લીધો છે બે ટેબલ સ્પૂન અહીંયા લઈશું બેસન બેસનનો અહીં મેં ઉપયોગ કર્યો છે ગાય છાપ બેસન આ છે મકાઈનો લોટ પીળી મકાઈનો લોટ જે માર્કેટમાં મળે છે એ લોટ મેં અહીંયા લીધો છે અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું ધાણી તો ધાણી હોળીના દિવસોમાં ખાસ ખાવી જોઈએ કેમ કે ધાણી કફને શોષી લે છે અને આ સિઝન એવી હોય છે કે આપણા શરીરમાં કફનું પ્રમાણ વધી જતું હોય છે તો કફનો નાશ કરવા માટે આપણે ધાણી અને ખજૂર ખાસ ખાવા જોઈએ ખજૂર શરીરમાં ગરમી આપે છે જેથી આપણું કફ શરદી પણ એમાં મટી જતા હોય છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ શાકભાજી વધારે છે અને લોટ એકદમ ઓછા છે આપણો ડો પરફેક્ટ થઈ ગયેલો છે અને હવે આપણે આમાં કોઈ પણ જાતનું પાણી રેડવાની જરૂર નથી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હજુ એક ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં ઉમેરી લઈશું ચપટી સોડા ઉમેરી લઈશું અને સરસ રીતે આપણે એમાં મિક્સ કરી લઈશું હવે તમારે આ બેટરમાંથી જો ભજીયા બનાવવા હોય તો તમે થોડું લિક્વિડ જેવી કન્સિસ્ટન્સી કરી શકો છો સેમી થિક લિક્વિડ આપણે જે ભજીયામાં બનાવેલા હોય છે ખીરું એ પ્રમાણેનું ખીરું બનાવીને રેડી કરી શકો છો પણ આજે હું ભજીયા નથી બનાવી રહી તો હું શું બનાવતી હઈશ એની ગેસ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો કે આ રેસીપી કઈ બનવા જઈ રહી છે અત્યાર સુધીનો મારો વિડીયો ગમે હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકોને પ્રેસ કરો જેથી આવનારા નવા નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને જલ્દીથી મળી જાય હવે આપણે એમાંથી આ રીતે નાના નાના રોલ કરી લઈશું આ રીતે આપણે નાનો રોલ બનાવી અને રેડી કરી દઈશું ઈડલીનું સ્ટેન્ડ લીધું છે કુકર લીધું છે અને આ રીતે આપણે જાળી મૂકી દઈશું અને એની ઉપર થોડુંક આપણે તેલથી ગ્રીસ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે રેડી રાખેલા છે રોલ એને આપણે મૂકી દઈશું રોલની અંદર આપણે બધા શાકભાજી છે શાકભાજીને ચડતા વાર લાગતી નથી અને શાકભાજી આ આપણે એવા અંદર ઉમેર્યા છે કે જે આપણે કાચા પણ ખાઈ શકીએ છીએ તો આપણે ફક્ત કરવાના છે કૂક લોટને તો ચણાનો લોટ બેસન અને ચોખાનો લોટ અને મકાઈનો લોટ આ ચાર લોટને આપણે કૂક કરવાના છે તો મેક્સિમમ આપણે ટેન મિનિટ કૂક કરીશું એટલે આ આપણા રોલ બંને તૈયાર થઈ જશે તો દસથી બાર મિનિટના કૂકિંગ બાદ રોલ સરસ રીતે ચડી ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે અને હવે આપણે અંદર ચપ્પુ ઉમેરીને જોઈ શકીએ છીએ કે બિલકુલ ચડતું નથી અને એકદમ ક્લિયર ચપ્પુ બહાર આવ્યું એનો મતલબ કે રોલ સરસ રીતે ચડી ગયા છે હવે આ રોલમાંથી આપણે નાના નાના પીસીસ કરી લેવાના છે તમને જેવા ગમે એવા પીસીસ કરી લેવાના છે નાના મોટા અને એકદમ સરસ સોફ્ટ પણ બન્યા છે અને ટેસ્ટી પણ એટલા જ બન્યા છે પણ હું અત્યારે ટેસ્ટ નહીં કરું કેમ કે હજુ પણ આપણે એને કંઈક આગળ વઘાર કરીને કંઈક નવા મસાલા ઉમેરીશું તો આ રીતે બધા રોલ કટ થઈ ગયા બાદ આપણે એક નોનસ્ટિક પેન લઈશું અને એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દેવાની રાઈ ફૂટે એટલે આપણે એની અંદર પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી લઈશું અને હિંગ ઉમેર્યા બાદ આપણે એની અંદર તલ ઉમેરીશું તો અહીંયા મેં રાઈ કરતાં તલનો ઉપયોગ વધારે કર્યો છે તો મેં અહીંયા એક ચમચી તલ ઉમેરી લીધા છે તલ ફૂટે એટલે આપણે એની અંદર બધા રોલ જે કટ કરીને રાખેલા છે એની અંદર ઉમેરી લઈશું અને સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું બધા જ પીસીસ ઉપર વઘાર સરસ રીતે કોટ થઈ જાય એ રીતે આપણે એને કોન્સ્ટન્ટલી એને સ્ટર કરતું રહેવાનું છે અને બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને સરસ રીતે ઇવનલી સ્પ્રેડ કરી દઈશું એક એક જે આપણે કટ કરેલો પીસીસ છે તેને આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે અને બંને સાઈડ આપણે એને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને શેકવા દઈશું હવે તમને વધારે પડતો ગોલ્ડન કલર ન ગમે તો તમે એને સ્ટર કરી અને બે મિનિટમાં એને ઉતારી લઈ શકો છો પણ મને થોડો ગોલ્ડન કલર જોઈએ છે એટલે હું એક સાઈડ થવા દઈશ અને બીજી સાઈડ પણ આ રીતે પલટાવીશ અને ફરીથી બીજી સાઈડ પણ થવા દઈશ એટલે બંને બાજુ સરસ રીતે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી હું એને કૂક કરીશ તો ફ્રેન્ડ્સ બંને સાઈડ સરસ રીતે ગોલ્ડન કલરના થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ ક્રિસ્પી અને ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે આ ક્રિસ્પી મુઠિયા આપણે ચા સાથે કે પછી કોફી સાથે ગરમ ગરમ દૂધ સાથે આપણે એન્જોય કરી શકીશું તમારા ઘરે ગેસ્ટ આવે તો તમે આ મુઠિયાને ચોક્કસથી સર્વ કરજો ધાણીના મુઠિયા ગાર્નિશ કરીશું કોથમીરથી અને સાથે ઠંડાઈ અથવા તો ખજૂરનો મિલ્કશેક પણ તમે એને સર્વ કરીને મહેમાનોને ખુશ કરી શકો છો ફરી મળીશું નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો